વડોદરાની વિશ્વામિત્રી નદી 4 દિવસ પહેલાં મૂશળધાર વરસાદ વરસતા તેમાં પૂર આવ્યું હતું. વિશ્વામિત્રી તેની ભયજનક સપાટી 26 ફૂટને પાર કરી 30 ફૂટે વહી રહી હતી, જેને લઈ આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરવું પડ્યું હતું. એવામાં હવે આજે વિશ્વામિત્રી નદી 16 ફૂટે વહેતા આજવા સરોવરના 62 દરવાજા ખોલી દેવાયા છે. આજવા સરોવરમાંથી હાલ 4,200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈ નદીનું જળસ્તર ફરી ભયજનક સપાટી 26 ફૂટને પાર કરી જાય તેવી શક્યતા છે. જો આવી સ્થિતિ સર્જાશે તો નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને ફરી સુરક્ષિત સ્થળે ખસેડાશે. 24 તારીખે 13 ઇંચથી વધુ વરસાદ વરસતા વડોદરામાં જળબંબાકાર થયું હતું, જેને લઈ આજે રવિવારે પણ મહાનગરપાલિકાની બેઠક યોજાઈ, જેમાં સાંસદ અને 4 ધારાસભ્યો હાજર રહ્યા. બેઠકમાં ધારાસભ્યોએ પાણી ભરાવવાની સમસ્યાને લઈ અને પોતાની રજૂઆત કરી, તો મહાનગરપાલિકાની માંગ મુજબ ધારાસભ્યો વિધાનસભામાં અને સાંસદ સંસદમાં રજૂઆત કરી ફંડ મેળવી અને કામગીરી કરશે. વડોદરાની વિશ્વામિત્રી નદી 4 દિવસ પહેલાં મૂશળધાર વરસાદ વરસતા તેમાં પૂર આવ્યું હતું. વિશ્વામિત્રી તેની ભયજનક સપાટી 26 ફૂટને પાર કરી 30 ફૂટે વહી રહી હતી,